સૌપ્રથમ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે વરસાદી માહોલને લઈને આવી રહ્યા છે. આ સમાચારની જો વાત કરવામાં આવે તો નવસારીમાં અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થયો, ત્યાર પછી બીજી બાજુ જો વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં એક એવા સોમનાથ મહાદેવ મંદિર પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મેઘરાજાએ વિરામ લેતા ભક્તો પગપાળા મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. દેવાલયમાં જય મહાદેવ અને હર હર ભોલેના નાદ સાથે આ નાદ ગુંજી રહ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે ઉત્તર ભારતની જો વાત કરીએ તો ત્યાં આપણા કરતાં 15 દિવસ વહેલા શ્રાવણ મહિનો ચાલતો હોય છે, ત્યારે ગુજરાતની જો વાત કરીએ તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને તેને જ કારણે સોમનાથ મહાદેવ ખાતે લાખો ભક્તોની ભીડ ઉમટી પડી છે. સતત મારો 5મા વર્ષે પહેલો સોમવાર છે. હું હર શ્રાવણ મહિનાનો એક સોમવાર અહીંયા દર્શન કરવા માટે આવું છું. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ હું ચૂકતો નથી દર્શન કરવાનું, અને હું ખુદ જૈન છું પણ મને એટલો શંકર ભગવાન ઉપર એટલો વિશ્વાસ છે કે ના, એ ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે. હું અને સરંગ 8 વર્ષથી તો હું પૂરેપૂરો શ્રાવણ મહિનો કરું છું, એકટાણા કરું છું, અને હું એવું જ ઈચ્છું છું કે શંકર ભગવાન અહીંયા આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે તેની આરતીના અમદાવાદથી અમે દર્શનનો લાવો લઈએ છીએ. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જે દર્શન કરવાથી જે એક નવો અનેરો ઉત્સાહ શરીરમાં જોમ પેદા કરે છે, અને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારનું વિશિષ્ટ મહત્ત્વ રહેલ છે. 12 જ્યોતિર્લિંગનું આ પ્રથમ જ્યોતિર્લિંગ છે, માટે ભગવાન શિવ બધાના કલ્યાણ કરે